नारायण समरथ नाम मुक्ति बोलो श्री घन श्याम। स्वामी नारायण समरथ नाम मुक्ति बोलो श्री घन श्याम। श्री राम जय राम जय जय राम पतित पावन सीता राम। मुक्ति बोलो श्री घन श्याम। श्री स्वामीनारायण भगवान की जय। एक बार एक भाई वेकेशन की अंदर अमदावाद थी मुंबई जवा माटे ट्रेन में बेसवा माटे रेलवे स्टेशन ऊपर गया, परंतु आओ रक्षाबंधन जेवा पर्व उत्सव आता हो एटले सहजे सहजे ट्रेन की अंदर भीड़ होय। पोते ट्रेन की अंदर जगह लेवा माटे गया, परंतु एटली बधी भीड़ हती कोई जगह तेमने स्थान मळे तेवुं नहोतुं। ए माणसे युक्ति करी, विचार कर्यो, कंई कपट कर्युं अने पोतानी साथे थेलीनी अंदर रबरनो साप लई गया था। आपणे गांधीनगर प्रदर्शननी अंदर जईए ने तो बधा अजगर बधा अने साप बधा रमकडाना आवे छे, તો એ પોતાની સાથે થેલીમાં આવો કંઈક સર્પ લઈ ગયા હતા અને પછી ડબ્બા એકદમ ચિક્કારા હતા, ઘણા બધા માણસો અંદર બેઠેલા હતા, બેસવાની સહેજ પણ જગ્યા પણ નહોતી। એ માણસે તરત જ આ રબરનો સાક બધા માણસોની વચ્ચે સાઈડની અંદર છૂટો નાખ્યો અને તરત બૂમ પાડી કે સાપ આવ્યો, સાપ આવ્યો। એટલે તાત્કાલિક લોકો તો સાપ ક્યાં છે જોયા વગર પણ આવું નહીં, જાહેરાત થાય કે બોમ્બ ફૂટવાનો છે એટલે જોવાનું નહીં, ઉતરી જ પડવાનું। એ પ્રકારે સાપની વાત સાંભળી અને મોટાભાગના માણસો બધા ખાલી થવા માંડ્યા અને ખસવા માંડ્યા ને એ જે સીટ પર એમને બેસતું હતું એ જગ્યાએથી, અને પછી તો એ તો પોતે જાણતા હતા એટલે લોકો દૂર ખસ્યા અને પછી તો પોતાનું હવા ભરીને પેલું ઓસીકું આવે છે લગાવી અને બરાબર શાંતિથી સૂઈ ગયા, સરસ મજાની જગ્યા મળી ગઈ એને તો। અને પછી રાત્રે સૂતા હતા અને પછી ઘડીએ ઘડીએ જોવે કે ટ્રેન બરાબર ચાલતી હશે, આગળ પહોંચી હશે। સવાર થયું અને પછી પ્રભાત થયું, બરાબર અજવાળું થયું એટલે લોકો ત્યાં ફરતા હોય એટલે એણે કોકને પૂછ્યું કે શું મુંબઈ આવી ગયું? ના કે આ તો અમદાવાદ જ છે। એ આખી રાત પસાર થઈ ગઈ ને અમદાવાદનું અમદાવાદ કેમ? એ કે સાહેબ રાત્રે એવું થયું ને ટ્રેન ઉપડવાની હતી એ જ વખતે આ ડબ્બાની અંદર સાપ નીકળ્યો એટલે રેલવેના અધિકારીઓએ નિર્ણય લીધો કે આ ડબ્બાને કાપીને બીજો નવો જોડી દઈએ, એટલે આ ડબ્બાને અહીંયા રાખ્યો છે અને બીજો નવો જોડીને લઈ ગયા છે। જગ્યા મળી ગઈ પણ ત્યાં ત્યાં સૂઈ રહેવાનું થયું, કંઈ કપટ કરવા ગયા તો છેવટે પોતે ચપટ થઈ ગયા। આ લોકની અંદર માણસ કપટ કરીને કોઈકને છેતરીને પોતે સુખી થવાનો પ્રયત્ન કરે છે, કદાચ એમાં તો થોડું ઘણું ફાવી જઈએ, પરંતુ ભગવાન અને સંત સાથે જ્યારે કપટ કરવા જાય છે ભગવાન તો બહુ કામિલ કાબિલ સબ હુનર તેરે હાથ, ભગવાન બહુ બુદ્ધિશાળી છે, આપણા કરતાં તેઓની મેધા બુદ્ધિ પ્રતિભા પ્રવીણતા ઘણું બધું શ્રેષ્ઠ છે, છતાં પણ ભગવાન અને સંત આપણી બધી નાલાયકી ચલાવી લે છે ઘણીવાર, એ જાણે છે છતાં પણ આપણી અવળાઈ એ ઘણીવાર ચલાવી લેતા હોય છે। અહીંયા કંઈક એવું કપટ એ સતીએ શિવજી સમક્ષ કર્યું છે। તુલસીદાસ ખૂબ જ આબેહૂબ વર્ણન કરી રહ્યા છે કે રામની પરીક્ષા લેવા માટે પોતે પધાર્યા, શિવે ઘણા સમજાવ્યા છતાં પણ પોતે માનતા નથી। શિવ ના પાડે છે કે સાક્ષાત પરમાત્મા છે તેઓની કસોટી ન હોય, છતાં પણ સતીના મનની અંદર આ ભાવના એકવાર જાગ્રત થઈ અહંકાર એ પ્રજ્વલિત થયો છે, પરીક્ષા લીધા વગર રહી શકતા નથી। છેવટે ત્યાં પહોંચ્યા, કપટ કર્યું, પાછા આવ્યા, શિવ પૂછે છે કે બરાબર ભગવાનની પરીક્ષા લીધી, તે સમયે પણ પાછા અસત્યનું ઉચ્ચારણ કરે છે કે મેં કાંઈ પરીક્ષા લીધી નથી, મેં પણ આપની જેમ ખૂબ જ ભાવપૂર્વક ભગવાનના દર્શન જ કર્યા છે। શિવ આ જાણી ગયા, શિવ કપટ જાણી ગયા છે, છતાં પણ શિવ શું બોલ્યા? હરી ઈચ્છા ભાવી બલવાના હૃદય વિચારત શંભુ સુજાના, ભગવાનની ઈચ્છા કપટ જાણી ગયા છતાં પણ શિવજી એની સાથે કોઈ બીજો વર્તનમાં ફેરફાર કે સતીને પોતે ખખડાવી નાખતા
નથી. શિવમાંથી આ બધા ઘણા બધા ગુણો શીખવા જેવા છે. ઘણા લોકો ગાંજો પીવે ને ભાંગ પીવે, પૂછીએ કે શા માટે, એ કે શિવજી પણ પીતા હતા એટલે. તો શિવજીએ તો વિષપાન પણ કર્યું હતું. પહેલાં વિષપાન કરો ને પછી ગાંજોને ભાંગ લગાવજો જીવતા રહો તો. પણ વિષપાન આપણે કરી શકતા નથી. અને શિવજીની અંદરથી આ બધું શીખે છે. શિવમાંથી એક કુશળ પતિના લક્ષણ કેવા હોય ને ઘણા શીખવા જેવા છે. આગળ થોડાક આવશે. આદર્શ પતિ તરીકેનું બિરુદ એ શિવજી પૂરું પાડે છે. અહીંયા સતીની ભૂલ થઈ છે, કપટ કર્યું છે, છતાં પણ શિવજી તેઓની સાથે ઉચિત વર્તન કરી રહ્યા છે. પરંતુ શિવે નક્કી કર્યું કે માતાનું સ્વરૂપ, સીતાનું સ્વરૂપ ધારણ કર્યું એટલે પત્ની તુલ્ય તો વ્યવહાર તેઓની સાથે કરી શકાય નહીં. એટલે સતી સાથે કોઈ એવો શારીરિક સંબંધ તો રખાશે નહીં. એટલે શિવ પોતે કૈલાસની અંદર તપ કરવા ચાલી નીકળ્યા છે. ત્યાં આકાશવાણી થાય છે, શિવની વંદના થાય છે. સતીને જાણ થઈ કે મારા કપટનું ફળ મને પ્રાપ્ત થઈ રહ્યું છે. સતીના મનની અંદર ખૂબ જ પીડા થાય છે. શિવ તેઓની સ્થિતિ જોઈ અને કથા કહેવાનો પ્રારંભ કરે છે. છતાં પણ સતીએ કપટ કર્યું છે એટલે મનની અંદર ખૂબ જ મૂંઝવણ રહ્યા કરે છે. શિવજી વડ નીચે પોતે પદ્માસન લગાવી અને ધ્યાનની અંદર બેસી ગયા છે. તુલસીદાસ લખે છે કે 87,000 વર્ષ સુધી તપ કર્યું શિવે. એ સમયે તો હજારો લાખો વર્ષ જીવી શકાતું હતું એટલે આટલા બધા વર્ષો સુધી તપ કર્યું. એ સમયે જાગ્રત થયા અને ત્યાર પછી સતીને ફરીથી કથા કહેવા લાગ્યા. તે સમયે બ્રહ્માએ દક્ષને પ્રજાપતિની પદવી આપી હતી. પ્રજાપતિ પદ કંઈક હોદ્દો આપ્યો હતો. અને અહીંયા પછી તુલસીદાસ લખે છે, બળ અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાનું હૃદય તબ આવા, નહીં કો અસ જન માં જગ માહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. તુલસીદાસ એ દક્ષ પ્રજાપતિના કુટુંબનો પરિચય પહેલાં આપે છે, ત્યાર પછી એના અહંકારનો ઉલ્લેખ કરે છે. દક્ષ અને તેઓની પત્નીનું નામ હતું પ્રસૂતિ. દક્ષ અને પ્રસૂતિને 16 કન્યાઓ થયેલી. એમાંથી 16મી કન્યાનો વિવાહ એ શંકર સાથે કર્યો હતો. એકવાર દેવો કંઈક યજ્ઞ કરી રહ્યા હોય છે, સાથે શિવજીને બ્રહ્માજી પણ તે યજ્ઞમાં ઉપસ્થિત હતા. એ સમયે દક્ષ પ્રજાપતિ પોતે ત્યાં પધાર્યા. દક્ષ જેવા પધાર્યા અને બધા દેવો એ સન્માન આપવા માટે ઊભા થયા. પરંતુ બ્રહ્મા કંઈ કામની અંદર વ્યસ્ત હશે, શિવજી તો ધ્યાનની અંદર પોતે મસ્ત હતા એટલે એ પોતે ઊભા ન થયા. તેઓએ ઉચિત આદર એ દક્ષને ન આપ્યો. આ દક્ષના મનની અંદર લાગી આવ્યું. કેટલા બધા બાકીના દેવો ઊભા થયા છે એની સામેની નજર ન ગઈ, પણ 2 જણા ન ઊભા થયા એ સામે જ એની નજર ગઈ. આ માણસની વૃત્તિ છે, મને બધા માનવા જ જોઈએ, બધે મને આ સન્માન આપવા જ જોઈએ, પેલા કેમ ઊભા ન થયા. પરંતુ આપણે સમજવાનો સહેજ પણ પ્રયત્ન એ કરી શકતા નથી. માણસ પરસ્પર એકબીજાની સ્થિતિ સમજે, પરિસ્થિતિ સમજે તો ક્યારેય એનો અવગુણ ના આવે. સ્ટીફન કવિએ 7 હેબિટ્સના પુસ્તકની અંદર એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. એકવાર એક પિતા પોતાના 2-3 સંતાનોને લઈ અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને કમ્પાર્ટમેન્ટમાં બેઠા હશે. અને દિવાળીના દિવસોની અંદર ઘણા બધા સામે પણ અન્ય પરિવારના સભ્યો, બીજા લોકો પણ પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોય છે. છોકરાઓ નાના હતા, ટ્રેનની અંદર તોફાને ચડ્યા. ટ્રેનની અંદર સામે પેલા બેઠા હોય એ લોકોને પણ ગળીએ ગળે ડિસ્ટર્બ કરે, એના છોકરા સૂતા હોય તો હેરાનગતિ કરે, બારીએ ટીંગાઈ જાય, બારીમાંથી પેશાબ કરે. આ પ્રમાણે ઘણી બધી હેરાનગતિ આ છોકરાઓ કરવા લાગ્યા. એ સમયે પેલા સામેના કુટુંબવાળા બોલ્યા કે જો તમે છોકરાઓને સાચવી ન શકતા હો તો ટ્રેનની અંદર છોકરાઓને લઈને મુસાફરી શું કરવા કરો છો. આ પ્રમાણે થોડો ઠપકાનો વાત કરી ત્યાં પેલા ભાઈ એ શું બોલ્યા કે મારી પણ ઈચ્છા છે કે છોકરાઓને વશમાં રાખવું, મારી પણ ઈચ્છા કે છોકરાઓને ઠપકો આપી અને એને કંટ્રોલમાં રાખવું, પણ શું કરું, અઠવાડિયા પહેલાં જ આ છોકરાઓની 3 છોકરાઓની માતા 3-3 મૂકી અને મૃત્યુ પામી ગઈ છે. આ છોકરાઓને લઈ અને એના મોસાળની અંદર હું મૂકવા જઉં છું. અને તરત ટ્રેનની અંદર સામે બેઠેલા બધાના ભાવ ફરી ગયા. હો પેલા અમે બહેરાઓ બેઠા હતા, એ પાર્લે બિસ્કિટ પેલા છોકરાઓ નજીક બોલીને ખાવા ખવડાવવા લાગ્યા, માથે હાથ ફેરવા લાગ્યા, બેટા તારી મમ્મી તો ગઈ પણ અમે બધા તો છીએ જ ને, કે આ પ્રમાણે મીઠી મીઠી વાત કરવા લાગ્યા. શું કંઈ તકલીફ છે, બાજુમાં બેસાડવા ગયા, લાડ કરવા લાગ્યા. કેમ તરત વર્તનમાં પરિવર્તન થયું, કંઈક અભિગમ સમજી શક્યા કે ને માતા નથી એટલે બિચારા છોકરા તોફાન કરે, અમારે તો દીકરાઓને અમે લાડ પ્રેમ કરી શકીએ છીએ અને કોણ હેત પ્રેમ કરશે. એક સમજવાનો પ્રયત્ન, આપણે આપણા સ્થાનેથી દરેકની મૂલવણી ન કરીએ. કોઈક વ્યક્તિ કયા સ્થાને રહીને બોલે છે એ સ્થાનેથી થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ.
પણ દક્ષ પોતે ન કરી શક્યા. શિવનો એને અવગુણ લીધો, માન એને અતિશય વાલું હતું ને માન ન મળ્યું. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ. દરેક માણસની શું ઈચ્છા રહ્યા કરે છે? કોઈક મને વખાણે. દરેકને, હા, સાધુ કે ત્યાગી કે ગૃહસ્થ કે દરેકના મનમાં ઊંડે ઊંડે દરેકનું પ્રમાણ થોડું જુદું જુદું હોય, વત્તા ઓછા પ્રમાણની અંદર, પણ કંઈકની કંઈક આ માત્રાની અંદર કોઈક મને વખાણે, કોઈક મને પૂછે, કોઈક મને બોલાવે. મહંત સ્વામી ઘણી વાર કહે છે કે રોડ પર આપણે જોઈએ મંદિરો આગળ ભિખારી બેઠા હોય છે, એ લોકો પૈસાની ભીખ માગતા હોઈએ છે, આપણે માનની ભીખ માગતા હોઈએ છીએ. આપણે બધા માનના ભિખારી છીએ, એક વાડકો લઈને ફરતા જ હોય, કોઈક મને સહેજ માન આપી દે. સતત માનની ભીખ આપણે માગતા જ હોઈએ છીએ. નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં પાઠ આવતો તો કાગડાનો ને શિયાળનો, કાગડાના હાથમાં પૂરી હોય છે અને શિયાળ જઈને શું પ્રયત્ન કરે છે, એને ખબર પડી કે પૂરી પડાવી છે, પણ પૂરી આવે કઈ રીતે? કાગડાના વખાણ કરવાના શરૂઆત કર્યા કે વાહ, તમે તો જન્મંગલ નામાવલીનો પાઠ સરસ કરો છો ને કંઈક, નહીં મયુર કંઠસ્થ કરો છો ને, એ કે બોલી બતાવો તો જરા. હવે કાગડાને તો મોઢામાં પૂરી હતી, પણ સહેજ અભિમાન આવી ગયું કે વાહ, કે હું આવડો નાનો છતાં પણ આવો પાઠ કરી શકું છું. અને પછી તો શિયાળે કીધું કે તમે તો સારું ગાઓ છો, મેં વાત સાંભળી, હમણાં આકાશવાણી પરથી માલકોન્સમાં તમારું ગીત રજૂ થયું હતું કંઈ. અને કાગડાને ખરેખર થયું કે આપણે તો માલકોન્સ અવાજની અંદર ગાઈ શકીએ છીએ. અને પછી શરૂ કર્યું, પગ ઘૂંઘરું બાંધ, અને ઘૂંઘરુંની વાત કરવા ગયા તો એના મોઢામાંથી પૂરી છટકી ગઈ. શિયાળ લઈને ટાટા બાય બાય આવજો કહીને જતું રહ્યું. સહેજ માન મળ્યું, પ્રશંસા મળી. એટલે કોઈ પણ માણસ એ પ્રશંસાનો ભિખારી છે. અહીંયા પણ દક્ષ એ પ્રશંસાના ભિખારી હતા. એને માન ન મળ્યું, અપમાન થયું, એટલે અતિશય પોતે ક્રોધાયમાન થઈ ગયા છે, અપમાન કરવા લાગ્યા. શિવનું અપમાન કરે છે, પોતાના જમાઈનું અપમાન કરે છે. એની દીકરી શિવના ઘરે તો આપી છે સતીને, છતાં પણ અપમાન કરતા શું બોલ્યા કે શિવ તો નિર્લજ્જ છે, એની વાંદરા જેવી મરકટ જેવી આંખો છે, કોઈ શુદ્ર માણસને વેદ ભણાવે એવું કામ મેં મારી સતીને આ શિવ સાથે પરણાવીને કર્યું છે. અપવિત્ર છે, ઘમંડી છે, આખો દિવસ ભૂત પ્રેત સાથે જ પડ્યો રહે છે, સ્મશાનની અંદર આળોટ્યા કરે છે, માથા પર કોઈ હેરસ્ટાઇલનું ઠેકાણું નથી, એના માથાના વાળ પણ જેમ તેમ પડ્યા રહે છે, અપવિત્ર ભસ્મ પોતાના શરીર પર લગાવે છે, હાડકાના તો ઘરેણા પહેરે છે, નામ માત્રનો શિવ છે, બાકી આખું જીવન તો અશિવ જ છે. આ પ્રમાણે દક્ષે પોતાના જમાઈનું ઘોર અપમાન કર્યું અને પછી બોલ્યા કે આ તો બ્રહ્માના કહેવાથી મેં મારી દીકરીને શિવ સાથે પરણાવી, બાકી જો બુદ્ધિથી થોડોક વિચાર કર્યો હોત તો આવા લફંગાને કોણ દીકરી આપે. આ પ્રમાણે દક્ષ એ શિવનું અપમાન કરવા લાગ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર આ પ્રસંગનો ઉલ્લેખ કરીને કહે છે કે જ્યારે છોકરીને પરણાઈ એ પહેલાં જમાઈનું મોઢું જોયું નહોતું તો હવે અપમાન કરવા બેઠા છો? શિવનું મોઢું તો જોયું હતું ને એ વખતે, કેમ ખબર ન પડી? એ વખતે તો શિવ સારા લાગ્યા હતા, પરંતુ અત્યારે પોતાનું માન ન સચવાયું, અપમાનનો પ્રસંગ આવ્યો, પગ નીચે રેલો આવ્યો, એટલે આ બધા પ્રસંગ એ સર્જાયા. પછી તો દક્ષનું અપમાન થયું એટલે બ્રહ્માજીનું પણ પોતે અપમાન કરવા લાગ્યા. એ કે આ બ્રહ્માને લીધે જ આ સંબંધ બાંધ્યો, બ્રહ્માજી વચેટિયા થયા ને એમાં એ દુખાયું, બહુ જ્યાં ત્યાં પડવું નહીં, વચેટિયા થવું નહીં, ક્યાં કોકનું એની જાતે ગોઠવાઈ જતું હોય ગોઠવા દેવું. ઘણા ટેવ હોય છે, આખા ગામમાં કોણ કુવારું છે નોંધ્યા કરશે કે આપણે ગોઠવાઈ આપ, જે કંઈ પુણ્ય થયું, ક્યારેક પુણ્ય થશે ને આગું પાછું થશે ને તો આપણા ઉપર આવશે. આ બ્રહ્માજી વચ્ચે સવાર લેવા ગયા તા, અત્યારે એમનો પણ મરો થાય છે. એ કે બ્રહ્માજીએ હરખું મને ગોતી ના આપ્યું એટલે જ આ બધી તકલીફ પડી છે, અપજસના પોટલા એ બ્રહ્માજીને માથે પણ આવી રહ્યા છે. દક્ષે અપમાન કર્યું છતાં પણ શિવ સ્થિર રહ્યા, શિવ સહેજ પણ ડગ્યા નહીં, કારણ કે શિવના મસ્તક ઉપર જ્ઞાન ગંગા છે. ગંગાજીની વાત આપણે આગળ જોઈશું કે શિવના મસ્તક ઉપર ગંગાનું અવતરણ થયું હતું. જેના મસ્તક ઉપર જ્ઞાનરૂપી ગંગા હોય એ માણસ ગમે તેટલા અપમાનની વચ્ચે પણ સ્થિર રહી શકે. સ્વામી બાપા ઘણીવાર ફૂલદોલ કે જન્મજયંતિના ઉત્સવમાં કાર્યકરોને જ્યારે આશીર્વાદ આપતા હોય ત્યારે સ્વામીશ્રી ઘણીવાર કહે છે કે આપણે સેવા કરવાની પણ માથે બરફની પાટ મૂકીને કરવાની. બરફની પાટ મૂકી હોય એટલે શું થાય, કોઈ ગમે તેટલા શબ્દો મારી જાય, અપમાન કરે, છતાં પણ આપણા માથું તપી ના જાય, ઠંડુ રહે. બરફની પાટ શિવના મસ્તક ઉપર એવી ગંગાની પાટ છે, જ્ઞાનરૂપી ગંગા છે. એટલે આટલું બધું અપમાન થયું છતાં પણ પોતે ડગતા નથી. પણ દક્ષે હજુ મનમાં રાખ્યું કે મારે શિવનો બદલો તો લેવો છે, યજ્ઞ કરવો છે, એ યજ્ઞની અંદર શિવને ભાગ ન મળે તેવું આયોજન એ મારે કરવું છે. 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ કર્યો. આપણો યજ્ઞ તો એક સેશન માંડ ચાલતો હશે, અને ઘણી વાર તો યજ્ઞમાં બેસવાનો કંટાળો હોય એટલે આપણા બદલે બીજાને બેસાડી દઈએ. જ્યારે આ શિવનો યજ્ઞ, તો આ દક્ષનો યજ્ઞ 1000 વર્ષ પર્યંત ચાલ્યો. તેવામાં બ્રહ્માએ વળી સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ કર્યા. દક્ષ પ્રજાપતિ તો હતા જ, પણ જેટલા કંઈ પ્રજાપતિ હતા એના કુલ શિરોમણી અધિપતિ એને બનાવ્યા છે. ત્યાર પછી એનું અભિમાન વધ્યું,
અને પછી એમણે યજ્ઞનો પ્રારંભ કર્યો. બૃહસ્પતિ સવ નામનો એક યજ્ઞનો પ્રારંભ કર્યો. પેલો યજ્ઞ તો પૂરો થઈ ગયો, હવે એના કરતાં પણ એક મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો. શા માટે? કંઈ જરૂર તો નહોતી, પણ શિવને બતાવી દેવું છે. આજે લોકની અંદર બતાવી દેવામાં જ મોટાભાગનું જીવન પૂરું થઈ જતું હોય છે. જે કંઈ થોડું ઘણું કમાયા ને બીજા કરતાં આપણે થોડું કંઈક બતાવી દઈએ. પેલા કરતાં આપણું ઘર સારું હોવું જોઈએ, પેલા કરતાં આપણા ઘરની અંદર ટાઇલ્સ સારી હોવી જોઈએ, બાજુવાળાએ કોટાસ્ટોન નાખ્યો તો આપણે માર્બલ નાખો, ગ્રેનાઇટ નાખો, કંઈક એના કરતાં અધિક હોવું જોઈએ. એના ઘરની અંદર ત્રણ પાંખિયાનો પંખો તો આપણે ચારનો લાવો, ભલે દેવું કરી થાય, પણ ગમે તેમ એના કરતાં કંઈક અધિક બતાવવાની વૃત્તિ એ સતત માણસોને રહેતી હોય છે. એક કંકોત્રી જેવી વસ્તુ. હવે કંકોત્રી તો પોસ્ટકાર્ડમાં કોઈકને લખીને મોકલો ને કે અમારા દીકરાના લગ્ન છે તો એ આવવાના છે, આવવાના જ છે, પણ છતાં પણ કંકોત્રીમાં કેટલા ખર્ચા થાય છે, એ શેના માટે થાય છે? હું એવું નથી કહેતો કંકોત્રી છાપવાની બંધ કરી દેજો અને પોસ્ટકાર્ડમાં શરૂઆત કરજો, પણ આશય શું છે? બતાવવા માટે. કોઈકની કંકોત્રી આટલા રૂપિયાની હતી તો આપણે એના કરતાં વધારે સારી કરો. જાત જાતના ફોલ્ડર મૂકશે અને પછી ખોલે ને અંદરથી મ્યુઝિક વાગે ને આમંત્રણનું જાત જાતના સૂરો નીકળતા હોય ને ખર્ચો 100-100 રૂપિયાની, 150-150 રૂપિયાની કંકોત્રી. બતાવી દેવાની વૃત્તિ. લગ્ન થતી વખતે પણ જાન જતી હોય વખતે ફટાકડા ફોડવાના. પહેલાં એ 10,000ના ફોડ્યા તો આપણે 50,000ના ફટાકડા ફોડો. મોટા મોટા લક્ષ્મી મિત્તલની દીકરીના લગ્ન હતા, 150 કરોડના તો ફટાકડા ફોડે છે માણસો, જાત જાતની લાઇટિંગ કરે છે. શેના માટે? ફટાકડા ના ફોડે છોકરી કંઈ પરણીને જવાની નથી, પણ છતાં પણ કોઈકને બતાવી દેવું, સતત કોઈકને બતાવી દેવાની વૃત્તિ એ રહ્યા જ કરે છે. દેવું કરીને પણ કોઈકને બતાવીએ. કોઈક આપણને પૂછે કે તમે તો હોટલમાં ખાતા જ નથી, એટલે આપણે બતાવવા માટે પણ પૈસા ના હોય, સગવડ ના હોય, છતાં પણ હોટલમાં ખાવા જશે. ના કે અમે કમ નથી, અમે ખાઈ શકીએ બી, અમારી આર્થિક સ્થિતિ તો છે. બતાવવા માટે બધું માણસો કરે છે. એની મોબાઈલ રાખવાની ત્રેવડ કોઈ રીતે હોય જ નહીં. મોબાઈલનું 500 રૂપિયાનું 250 રૂપિયાનું બિલ મહિને પોસાયું હોય જ નહીં, પણ બધા મોબાઈલ રાખે એટલે મારે કામ હોય કે ના હોય મોબાઈલ રાખવો જ. એને કોઈના ફોન આવતા જ ના હોય, હં, ખાલી ખાલી લઈને જ ફરતો હોય, પણ છતાં પણ બતાવી દેવાની વૃત્તિ એટલે ખર્ચો પોતે સામેથી સહન કરશે પણ બતાવી દેશે. આવું કંઈ ધર્મના માર્ગે, અધ્યાત્મના માર્ગે પણ બતાવી દેવાની આ જ વૃત્તિ આપણી યથાવત ચાલુ રહે છે. સેવાનું લિસ્ટ કોઠારી સ્વામી પૂછતા હોય અને પછી કે શ્રાવણ માસમાં આટલી સેવા કરવાની છે, એટલે આપણે જોઈએ કોને કેટલી સેવા લખાવી છે, કે સ્વામી લિસ્ટ બનાવો ને આગળવાળાએ કેટલી લખાવી છે. અને પછી જે માની માણસ હોય ને કંઈક, એના કરતાં કંઈક આપણું સ્વામી 5 રૂપિયા વધારે લખી દો. સૌથી પહેલી આપણી હોવી જોઈએ. આ નવરાત્રિમાં આરતીનો વધાવો બોલાય છે, શું છે? ભગવાન આગળ એક પ્રકારની હરાજી થાય છે ને. માતાજીના નામ પર 1,000 રૂપિયા એક વાર, 5,000 રૂપિયા બે વાર, આ પ્રકારે બરાબર છે. જે કંઈ સેવા ભક્તિ કરે છે ખોટું નથી, પણ છતાં પણ એની અંદર પણ કંઈક બતાવી દેવાની ભાવના. એના કરતાં મારું નામ એ કંઈક શ્રેષ્ઠ હોવું જોઈએ જમણવારની અંદર, કે સતત આ પ્રકારની ભાવના રહે છે. આવી જ ભાવના દક્ષ કરે છે. યજ્ઞ, યજ્ઞ સાચી વસ્તુ છે, હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. ભગવાન દેવો એનાથી પ્રસન્ન થાય છે, પણ કેવી ભાવના છે? ખોરી ભાવના છે. એના કરતાં કંઈક અધિક વધી જવાની ભાવના. કોકે પેલો પાણી પીને ઉપવાસ કર્યો તો આપણે નિર્જળા કરવું છે, પેલા એ સામાન્ય ધાણા પાણા કાચા કર્યા તો આપણે પાકા કરવા છે. કંઈક એના કરતાં અધિક કરી બતાવું. તપ, વ્રત, બધું એના કરતાં અધિક કરી બતાવું. કરો ખરા, પણ આવી ભાવનાથી રહિત થઈને કરવાનું છે, નહીં તો કંઈ જ ફળ મળતું નથી. અહીંયા દક્ષ પ્રજાપતિ થયા, સર્વના અધિપતિ થયા, એટલે માન વધ્યું. તુલસીદાસ શું કહે છે? નહીં કહું અસ જન માં જગ માહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. આ લોકની અંદર એવો કોઈ માણસ જન્મ્યો જ નથી. નહીં કહું અસ જન્મા જગ માહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી, કે જેણે પ્રભુતા મળી, સત્તા મળી, અધિકાર મળ્યો અને મદ ન થયો હોય, અહંકાર ન થયો હોય, માન ન વધ્યું હોય, એવો કોઈ માણસ જન્મ્યો નથી. અધિકાર મળે ને ચોક્કસ માન વધે જ. મતેના 25મા વતનાવતમાં શ્રીજી મહારાજ કહે છે કે ઘરમાં સામાન્ય અન્ન હોય પછી વિશેષ મળે, ઘરની અંદર સામાન્ય એક ગોળું હોય ત્યારે માન જુદું હોય, ઘરમાં 2 ગોળા થાય ત્યારે માન જુદું હોય, થોડી ઘણી સત્તા સંપત્તિ વધે ત્યારે એનું માન પણ વધતું જાય છે. આજની ભાષામાં જોવું હોય તો એક સાયકલ ત્યારે થોડુંક માન જુદું હોય, ઘરે બાઇક આવે ત્યારે માન જુદું હોય, ઘરે 4 પૈડાવાળી મોટી ગાડી આવે ત્યારે માન જુદું હોય. જેમ જેમ આપણા ઘરે આર્થિક સંપત્તિ વધતી જાય એમ માનમાં વધારો થતો જાય છે. સાયકલ પર બેઠા પછી જે નિર્માનીપણું રહે છે બાઇક પર નથી રહેતું. બાઇક પર જે આનંદની અંદર આવી જવાય છે એમાં જે ઉછળાય છે, અંદરથી અહંકારના ફુવારા છૂટે, એ કોણ જાણે કંઈક આપણને વિશેષ અહંકારની માત્રા એ વધતી જતી હોય છે.
ક્લાસની અંદર એને મોનિટર બનાવ્યો હોય ને છોકરાને, હવે 60 જણાનું થોડુંક ધ્યાન રાખવાનું છે, બીજી કંઈ વિશેષતા આપી નથી, પણ મોનિટરનો અહંકાર જુદા પ્રકારનો હોય. એમાં પણ સ્કૂલનો આખી સ્કૂલનો GS બનાવ્યો હોય તો જાણે આખા છોકરાઓનું સંચાલન એણે જ કરવાનું હોય, એ પ્રકારે CRનો GSનો કેપ પાછો એટલો હોય છે. ગામના સરપંચનો કેપ જુદો હોય, સોસાયટીના પ્રમુખનો કેપ જુદો હોય, ધારાસભ્યનો, મંત્રીનો, CMનો, PMનો, સતત કેટલી બધી ભાવના એ રહ્યા જ કરે છે, અહંકાર વધ્યા જ કરે. એકવાર મંત્રી થઈ જાય પછી ભાવ પણ ન પૂછે, બાકી ઇલેક્શન પહેલાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવું હોય ને તો ઘેર ઘેર ફરશે, ભીખ માગશે. હવે તમારી મહેસાણાની નગરપાલિકાની આવવાની ચૂંટણી ડિસેમ્બરમાં, કે જોજો બધા કોર્પોરેટ વર્કર શું પ્રયત્ન કરશે, ઘેર ઘેર જશે, ભીખ માગશે કે તમારું કામ કરી આપશું, મોટી મોટી માગણીઓ કરશે ને આ પ્રમાણે પ્રાર્થના કરશે, વિનંતી કરશે કે આપણો તો સંબંધ કેટલો સારો છે ને. પછી ઉપર પહોંચ્યા પછી કોઈ જોતા નથી. એકવાર ગાદીનો આ પ્રભાવ છે, ઉપર પહોંચ્યા પછી બધાને ભૂલી જાય છે, સંબંધ માત્ર ભૂલી જવાય છે. દ્રોણ અને દ્રુપદ એ બંને મિત્રો હતા, એક ગુરુના આશ્રમની અંદર ભણતા હતા. સામાન્ય સ્થિતિ દ્રોણની હતી, પેલો કંઈક શક્તિશાળી હતો, સત્તાવાન હતો, અને પછી અભ્યાસ પૂરો થયો અને પછી દ્રુપદને પોતાના બાપ તરફથી રાજગાદી પ્રાપ્ત થઈ. થોડાક વર્ષો વીત્યા અને દ્રોણના મનની અંદર થયું કે આપણો મિત્ર ક્યાંક સેટ થયો હશે, મળવા માટે જઈએ, એ તો રાજા થયો છે. મળવા ગયા અને પછી પેલાએ પૂછ્યું કે કોણ છો, એ કે જે રાજા છે એનો મિત્ર હું છું. અને તરત જ એની પાસે અંદર લઈ ગયા અને જેવા દ્રુપદ પાસે ગયા અને દ્રોણ એકદમ દોડીને બેઠવા જતા હતા, દ્રુપદે અટકાવી દીધા. એ કે સમાન એશું મૈત્રી, સમાન હોય ને એની સાથે મૈત્રી થાય, હું ક્યાં ને તું રાખ જેવો ક્યાં, તારી સાથે મારી મૈત્રી કરી તે સંભવી શકે. દ્રોણ કે આપણે ભેગા ભણતા હતા પણ અપમાન કરી નાખ્યું, નહીં કહું વસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદનાહી. અહંકાર વધી ગયો, કંઈક સત્તાવી પોતાના મિત્રને ઓળખી ન શક્યા, જ્યારે કૃષ્ણને સુદામા પણ ભેગા જ ભણતા હતા. કૃષ્ણ ભગવાન પણ દ્વારિકાધીશ બન્યા, સુદા ત્યાં પહોંચ્યો, કૃષ્ણ ભગવાન અહંકાર અંદર ના આવ્યા. નહીં કહું વસ જન્મા જગમાહી ભગવાનને સંત એનાથી નિર્લેપ રહી શકે, બાકી તો સામાન્ય માણસનું કોઈ ગજુ નથી. માન મળતું હોય એવી જ પ્રવૃત્તિ સતત થયા કરે. ન્યૂયોર્કની અંદર સેનેટરની ત્યાં ચૂંટણી હોય, એમાં હર્બર્ટ લેહમેન કરીને એક માણસ ત્યાં ચૂંટણીમાં ઊભા, 2 વખત તો ચૂંટાયા હતા, સતત 4 વખત તો પોતે ગવર્નર થયા, અને પછી નેક્સ્ટ ઇલેક્શન આવતું તેની અંદર પોતે ઊભા. એ વખતે તેઓની ઉંમર 75 વર્ષની હતી. 75 વર્ષે માણસ ઇલેક્શનમાં ઊભો છે. અને પછી એ વખતે એનો નાનો ભાઈ હતો 65 વર્ષનો, એણે કીધું ભાઈ આ ઉંમરે શું જરૂર છે, શા માટે તમે ઊભા રહો છો, આપણા ઘરે કંઈ પૈસાની ખોટ નથી. એ વખતે 75 વર્ષનો આ લેહમેન શું કહે છે કે ભાઈ તને શું ખબર પડે, મંત્રી થયા પછી ગવર્નર થયા પછી આપણી આગળ પાછળ પાઇલોટ કાર ફરતી, ટેન્ટે કરતો, પોલીસની ગાડીઓ ફરતી હોય, સિક્યુરિટી ગાર્ડ્સ ફરતા હોય, આખો કાફલો તે જોયો હોય, એનો રૂવાબ ને વટ એક વખત અનુભવ્યો હોય તો તને ચૂંટણી લડવાની ચળ કેવી આવે છે ખબર પડે. એકવાર ચળ આવે છે ને, એકવાર માન મળે છે ને, છોડી શકાતું નથી. ધોતિયા ખેંચાય, ટામેટા પડે કે માર પડે, છતાં પણ માણસ એ છોડી શકતો નથી આ વૃત્તિ. ગમે તેટલી મોટી ઉંમર થાય છતાં પણ ઇલેક્શનની અંદર સતત જંપલાવ્યા જ કરે છે. કંઈક માન મળે છે, એ માણસ માનનો ત્યાગ કરી શકતો નથી. કંઈક માણસમાં કળા દે છતાં પણ માણસ માન છોડી શકતો નથી. વિશ્વ પ્રસિદ્ધ સિતાર નવાઝ વિલાયત હુસેન કા અત્યારે જીવે છે માણસ, એને સરકારે થોડાક વર્ષો પહેલાં આમંત્રણ આપ્યું કે તમને પદ્મભૂષણ એનાયત કરવો છે. ખૂબ સારા સિતારવાદક છે, કે પદ્મભૂષણ એનાયત કરવો છે એટલે પોતે એકદમ ગુસ્સે થઈ ગયા. અને એ વખતે રાષ્ટ્રપતિ અને વાજપેયી પોતે પ્રાઇમ મિનિસ્ટર હતા, એને પત્ર લખ્યો કે મારે તમારો પદ્મભૂષણ જોઈતો નથી. પદ્મભૂષણ કેટલો મોટો એવોર્ડ કહેવાય, છતાં પણ વિલાયત હુસેન કા પોતે ના પાડે છે, મારે તમારો પદ્મભૂષણ જોઈતો નથી. ત્યાંથી પત્ર આવ્યો કે શા માટે આપ ઇન્કાર કરો છો. એ વખતે પોતે શું બોલ્યા, કળા આવ્યા પછી માન કેટલી કક્ષાએ વધી શકે છે. એ કહે છે સરકારે મારી પ્રશસ્તિ કરવી હોય, સરકારે મારી પ્રશંસા ખરેખર કરવી હોત તો વર્ષો પૂર્વે મને એવોર્ડ એનાયત કરવો જોઈતો હતો, એ પણ પદ્મભૂષણ નહીં, મને પદ્મવિભૂષણ આપવો જોઈતો હતો. અત્યારે હું એવોર્ડથી ઘણો આગળ નીકળી ગયો છું, તમારો એવોર્ડ એ મારે જોઈતો નથી. એક પ્રકારનું માન. અને પછી પત્ર શું લખ્યો કે જો તમારે આપવાની ઈચ્છા હોય તો ભારત રત્ન લેવા તૈયાર છું, બાકી પદ્મભૂષણ મારે જોઈતું નથી. અને પછી શું લખ્યું કે તમને લતાડી જેવી, લતા શબ્દ વાપરે છે કે લતા જેવી નાનકડી છોકરીમાં તમે શું જોઈ ગયા. લતા મંગેશકરની વાત કરે છે કે જેને શાસ્ત્રીય સંગીત આવડતું જ નથી, સુગમ સંગીત જ ગાય છે, એને તમે ભારત રત્ન આપી શકો છો અને મને કેમ આપતા નથી. આ પ્રકારની ઈર્ષાની ભાવના. ખૂબ સારી કળા સંપાદિત કરી છે, આગળ વધ્યા, પણ માનની ભાવના એ માણસ છોડી શકતો નથી. કળા વધે, સત્તા વધે એમ માન. ઇંગ્લેન્ડની રાણી હતી કેથરીન ધ ગ્રેટ, એના ઉપર જેટલા કંઈ પત્ર આવે
એ પત્ર ઉપર હર ઇમ્પિરિયલ મેજેસ્ટી એવું જો સંબોધન વિશેષણ ના લખ્યું હોય તો તમામ પત્ર એણે આસિસ્ટન્ટને કીધું ફાડી નાખવાના. એક વિશેષણ જો સરખી લખેલું ના હોય ને, હર ઇમ્પિરિયલ મેજેસ્ટી લખેલું ના હોય તો કોઈ પત્ર કે મારી આગળ પહોંચાડવાના નહીં. જે માણસ મારું યોગ્ય સન્માન નામ આગળ કરી શકતો નથી એના પત્ર વાંચવા માટે મારી પાસે નવરાશ નથી. કેટલું માન માણસો પાસે હોય છે, એની પાસે યોગ્ય સંબોધન થયેલો પત્ર ના આવે તો પત્ર વાંચે પણ નહીં. સત્સંગમાં પણ ઘણીવાર એવું થાય છે, કંઈક સહેજ માન મળે અને પછી સંત આગળ પોતે નમન ન કરી શકે. મંગળીઓ હતો ને મંગળદાસ થયા, ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામી બોલ્યા મંગળી આવી ગયો, એ કે પછી તો સ્વામી આગળ તો કંઈ બોલી ન શક્યા. અને પછી સાથે ઉભેલા કાર્યકરો અને સંતોને કહે છે કે સ્વામીને જરા વાણીનો વિવેક શીખવજો. શિક્ષાવતરીમાં મહારાજે લખ્યું કે જે વ્યક્તિ જેવે ગુણે કરીને યોગ્ય હોય એને એવા સંબોધને કરીને બોલાવો. ગોપાળાનંદ સ્વામી શિક્ષાવતરી વાંચી નથી લાગતી. આ પ્રકારે ગોપાળાનંદ સ્વામી આગળ બુદ્ધિનું ડાપણ કર્યું. પેલા સંતોએ કાર્યકરોએ સ્વામીને વાત કરી કે સ્વામી મંગળભાઈ આવું બોલતા ગયા છે. સ્વામી કે સારું, ત્યારે આપણે એ પ્રકારે સંબોધન કરીને બોલાવીશું. થોડાક સમય પછી સરકારના વાંક ગુનામાં આવ્યા અને પાછા યથાવત જૈસે થે પાછા હતા એવા ને એવા થઈ ગયા. પછી તો રડતા કકળતા સ્વામીને મળવા આવ્યા. સ્વામી કે આવો મંગળદાસ શેઠ, આવો પધારો, તમારા માટે આસન ગાદી તકિયા તૈયાર છે. અને તરત પગમાં પડી ગયા કે સ્વામી હું નથી મંગળદાસ, તમારો મંગળીઓ થઈ ગયો છું પાછો. સહેજ માન કર્યું. કોની આગળ આપણે માન કરીએ છીએ? ઘણીવાર આપણે સામાન્ય કોર્પોરેટરથી આવે ને તો એ બધા હળીઓ ગળી ગયા ને એવા ને એવા અક્કડ રહ્યા છે, સહેજે વળી શકતા નથી. આપણે કોની આગળ માન દર્શાવીએ છીએ? આ ભગવાનને સંત આગળ આપણું માન દર્શાવીએ છીએ? આપણને શું પ્રાપ્ત થયું છે? થોડી ઘણી કંઈક કળા આવી ગઈ, થોડી ઘણી કંઈક સત્તા આવી ગઈ, એની અંદર થોડો ઘણો કંઈક અધિકાર આવી ગયો, એની અંદર આપણે નમી શકતા નથી. પરંતુ ભગવાનને સંત એવા છે ને ગમે તેટલું પ્રાપ્ત થાય છે છતાં પણ એટલા જ નિર્માની પોતે રહી શકે છે. મહાભારતમાં રાજસૂય યજ્ઞ કર્યો, કૃષ્ણ ભગવાને બધાની સેવાની વહેંચણી કરી, અર્જુનને બધી આગતા સ્વાગતા સોંપી, ભીમને રસોડાનો ડિપાર્ટમેન્ટ સોંપાય એટલે એને રસોડું બધું સોંપ્યું, પ્રેમપતિ ઉપહારગૃહ એ ભીમે સંભાળ્યું. અને પછી કૃષ્ણ ભગવાને સામેથી કઈ સેવા સંભાળી? કૃષ્ણ ભગવાને પતરાવાળા વાળવાની સેવા સંભાળી. આપણે સેવાની વહેંચણી કરવાની હોય ત્યારે આપણે કયું લઈએ છીએ? નહીં, ઘણા પ્રસાદ વેચતા હોય એને ખબર હોય એક સિંગ સાકરી અને દ્રાક્ષ ને કાજુ બદામ છે તો વેચતા વેચતા છે ને દ્રાક્ષ ને કાજુ થોડાક સાઈડમાં હથેળી નીચે દબાઈને રાખી મૂકશે અને સિંગ સાકરિયા જતા કરશે. પોતાના ભાગની અંદર સારું આવે એવી માણસ માત્રની વૃત્તિ હોય છે. સેવાની વહેંચણી કરવાની તો કોકને પાર્કિંગમાં મૂકશે, કોકને પેલા બૂટ ચપ્પલ સાચવવા મૂકશે, કોકને પ્રસાદમાં દૂર મૂકશે. અને પછી સભા વ્યવસ્થાની સ્ટેજની સેવા હોય ને બાપાની આજુબાજુ ફરવા મળે એવી સેવા હોય એ પોતે સંભાળશે. કૃષ્ણ ભગવાને કઈ સેવા સંભાળી? એમને પતરાવાળા ઉપાડવાની સેવા સંભાળી. અધિપતિ છે, દ્વારિકાધીશ છે, છતાં પણ નાનામાં નાની સેવા એ પોતે કરી શકે છે. આ ભગવાનને સંત સિવાય કોઈની તાકાત નથી કે અધિકાર મળ્યા પછી પણ આવું નિર્માનીપણું જાળવી શકે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાયા એ જ દિવસે વાસણ ઉટકી શકાય? ખાલી કલ્પના તો કરીએ કે આખી સંસ્થાના પ્રમુખ પદ સોંપ્યું હોય એ દિવસે વાસણ હરિભક્તોના હેઠા ઉટકી શકાય, પણ એ ઉટકી શક્યા કારણ કે માનથી રહિત છે. ગમે તેટલો અધિકાર પ્રાપ્ત થાય છે છતાં પણ એ અધિકારની અંદર પોતે આવી જતા નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવો અધિકાર ભોગવી રહ્યા છે, આજે સ્વામીજી કેવું માન સન્માન પોતે પામી રહ્યા છે. આજે આપણા ઘરની અંદર સામાન્ય બે રૂમ હોય એક રસોડું હોય છતાં પણ માણસનો અથવા તો કંઈક મોટો બંગલો થયો તો આપણે કેટલા માનની અંદર ફરીએ છીએ. ઘણા માણસોને પોતાના બંગલાનું પણ માન હોય છે સહેજે કે આખી સોસાયટીમાં સ્વામી આપણો બંગલો સારામાં સારો. બરાબર, આપણે એક સામાન્ય બંગલાનું માન લઈએ છીએ. પ્રમુખ સ્વામી પાસે કેટલા બંગલા છે? આવા 650 મંદિરો છે. આ એક મંદિર આપણે જોઈએ છે ને, આવા 650 મંદિરો છે નાના મોટા, લંડન, હ્યુસ્ટન, શિકાગો, એમાં ગાંધીનગરનું અક્ષરધામ અને દિલ્હીમાં જે અક્ષરધામ બને છે એના કરતાં 3 ગણું મોટું ગાંધીનગર કરતાં. આટલી બધી સંપત્તિ, આટલા બધા મંદિરોના અધિપતિ છે, સંસ્થાના પ્રમુખ છે, છતાં પણ સ્વામીજી ક્યારેય પોતે બોલ્યા? એના મુખમાંથી એક પણ વાક્ય નીકળે છે? આપણા હાથ નીચે આપણે સરખામણી કરી રહ્યા છીએ કે આપણે ક્યાં સ્વામીજી ક્યાં? આપણા હાથ નીચે બે માણસ કામ કરતા હોય એનું પણ કંઈક મદ, એનું પણ કંઈક માન આવી જાય છે. આજે સ્વામીજીના હાથ નીચે લાખો હરિભક્તો એમની આજ્ઞા મુજબ વર્તી રહ્યા છે, ક્યારેય પોતે અહંકાર જણાવતા નથી. આપણને સહેજ કોઈક માણસ આપણા વખાણ કરે અને તરત જ આપણે ફૂલાઈ જઈએ છીએ. આજે સ્વામીજીની હાજરીમાં તેઓના વખાણ થાય, તેઓની ગેરહાજરીમાં વખાણ થાય, છતાં પણ સ્વામીજી સહેજ પણ ફૂલાતા નથી. આજે છાપાની અંદર આપણું ભૂલથી નામ આવી ગયું હોય, સહેજ કદાચ નામ આવી ગયું હોય અને ફોટો ગ્રુપ ફોટોમાં આપણો સહેજ આવી ગયો હોય પ્રકાશની અંદર, તો એટલા કેફની અંદર ફરીએ પેલો પ્રકાશનો ગ્રાહક ન થતો હોય એને બતાવવા જાય, જુઓ અમારું પ્રકાશ કેવું આવે છે. આમ એને પ્રકાશના લેખ નથી બતાવવા, એનો ફોટો આવ્યો છે ને એ બતાવવો છે. એ પ્રકારે ફોટો બતાવશે. આજે પ્રમુખ સ્વામી મહારાજના ફોટા ક્યાં ક્યાં આવે છે, દેશ વિદેશની અંદર કેટલા ફોટા એમના પડે છે,
જાત જાતના સારા સારા ફોટા એમના બહાર પડે, લેમિનેશન થયેલા હોય, એમની ઓડિયો કેસેટો બહાર પડે છે, એમની વિડીયો કેસેટો બહાર પડે છે, છતાં પણ સહેજ પણ મુખમાંથી એક શબ્દ એ અહંકારનો નીકળતો નથી. આ પણ એક ધારાસભ્ય હાથ મિલાય ને એનો પણ કેફ રહે છે. રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંગ 85ની અંદર આવ્યા હતા અને એ વખતે જેલસિંગ પોતે બરાબર 12 વાગે જ આવ્યા હતા અને 12 ગાડીઓ લઈને જ આવ્યા હતા અને સ્ટેજ પર પધાર્યા અને એ જ વખતે એના બૂટ ચપ્પલ સાચવવા માટે અમદાવાદનો હિમાંશુ શાસ્ત્રી કરીને યુવક હતો, એના બૂટ સાચવવાનું કામ સંતોએ સોંપ્યું કે તારે બૂટ સાચવવાના છે, નહીં તો પાછા સ્ટેજ પર પ્રવચન કરીને બહુ રાજી થાય, નીચે ઉતરીને જોડા ગુમ થઈ ગયા તો અવગુણ લઈને જાય, એટલે કીધું કે તારે બૂટ સાચવવાના. અને પછી સ્ટેજ પર જ્ઞાની જલસિંહે પ્રવચન કર્યું, પછી સમયો પૂરો થયો, સભા પૂરી થઈ, પછી નીચે ઉતરીને ગયા તો પેલા હિમાંશુએ ખાલી બૂટ પહેરાયા અને બૂટ સોંપ્યા અને પછી તો જતા રહ્યા. પણ કેટલાય દિવસ સુધી માણસના કેપ શેનો રહે છે? કેટલા બધા જેટલા કંઈ સંતો મળે ને કે સ્વામી આપણી સભામાં કોણ આવ્યા હતા? એ કે જલસિંહ. એ કે સ્ટેજ પર ચડ્યા હતા ને? હા. કે ચડ્યા હતા? એ કે બૂટ પહેરીને ચડ્યા હતા? એ કે બૂટ પહેરીને તો ના જ ચડે ને? તો કે બૂટ નીચે ઉતાર્યા હતા ને, એના બૂટ છે ને આપણે સાચવ્યા હતા. જ્ઞાની જલસિંહના બૂટ છે ને આપણે સાચવ્યા હતા. હવે જલસિંહના જોડા સાચવવા મળ્યા એનો પણ કેફ રહી જાય છે, એ જલસિંહ પ્રમુખ સ્વામીને પગે લાગે છે. જે ક્લિન્ટનને આપણને અડવા ન મળે એ ક્લિન્ટન પ્રમુખ સ્વામીને પગે લાગે છે. દેશ વિદેશના મોટા મોટા માનધાતાઓ અબ્દુલ કલામ જ્યારે પણ મળવા આવતા ત્યારે સોફા ઉપર ના બેસે, સ્વામીજીના ચરણોમાં બેસી જાય છે. આટલા મોટા મોટા માણસો એને મળે, બેસતા વર્ષે વડાપ્રધાનના ફોન આવે, રાષ્ટ્રપતિના ફોન આવે, અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે જાત જાતના દેશ વિદેશના મંત્રીઓના પ્રધાનોના ફોન આવે અને આપણે એક સામાન્ય કોર્પોરેટર થઈને પ્રમુખ સ્વામી આગળ નમી ન શકીએ, કેટલો અહંકાર છે આપણો. આવા સંત આગળ આપણે સામાન્ય શું માન બતાવીએ છીએ? એક હિમાલય પર્વત આગળ બરફની પેલી આઈસ ક્યુબનું એક પેલો ટુકડો લઈને જવાનું હિમાલયને કે જો મારી પાસે કેટલો સરસ મજાનો બરફ છે, અલા હિમાલય આગળ તારો બરફ શું બતાવે છે? સોનાના પર્વત આગળ એક તોલાની વીંટી બતાવીએ એમ પ્રમુખ સ્વામી આગળ આપણું માન બતાવવું એના જેવું છે. સ્વામીજી આટલી બધી સત્તા, આટલું બધું ભોગવી રહ્યા છે છતાં પણ ક્યારે એ માન સન્માનની અંદર લેવાતા નથી. આપણો જન્મદિવસ કેટલા ઉજવે? આપણો ઘરમાં કોઈ ઉજવે છે ખરા? કોઈ આપણો જન્મદિવસ? ઘણી વાર તો સામેથી કહેવું પડે કે આજે મારો જન્મદિવસ છે. એક એમાં શું કરવાનું? ભલે ને જન્મ્યા તમે, એમાં શું થઈ ગયું? આપણો કોઈ જન્મદિવસ કોઈ ઉજવવા તૈયાર નથી. જ્યારે સ્વામીજીનો જન્મદિન ઉજવવા માટે સંતો હરિભક્તો કેટલો આગ્રહ કરે છે અને કેટલી ભવ્યતાથી આણંદ જન્મજયંતિ બાપાની જે ઉજવાઈ હતી, 2,50,000 માણસો એક સભામાં બેઠા હોય, સ્વામીજી રથયાત્રાની અંદર આવતા હોય નગરયાત્રા કરીને, અને એ વખતે જે લોકોના ટોળે ટોળા સ્વામીજીના દર્શન માટે, કેટલા કિલોની તો કેક કપાતી હોય, કેટલી મીણબત્તીઓ, કેટલા સારા સારા કાર્ડ સ્વામી ઉપર આવતા હોય, છતાં પણ જન્મદિનના આશીર્વાદમાં એક શબ્દ પોતાના જન્મદિનનો આવે છે કે મારા જન્મદિવસે તમે બધા પધાર્યા, તમે બધાએ ખૂબ સારું સન્માન આપ્યું છે? કંઈક જુદી જ આત્મા પરમાત્માની જ વાતો કરતા હોય છે. નહીં કહું વસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદનાહી. ભગવાન અને સંત સિવાય એવી કોઈ વ્યક્તિ નથી કે આટલું બધું માન સન્માન મળી શકે, છતાં પણ એ ડગી ન શકે. ભગવાન અને સંત એ મોટપ સહન કરી શકે છે. સુરત જન્મજયંતિના પ્રસંગે એ વખતે બીજા દિવસે 96 સાલમાં જન્મજયંતિ હતી, આગલા દિવસે ઘણા બધા બાળકોને બધા ત્યાં આવતા હતા તો ઉકાઈના બાળકો કંઈક ત્યાં આવ્યા હશે અને લોકો ધાણીનો કંઈક કંઈક હાર લઈને આવ્યા હતા બાપા માટે બનાવીને. એ વખતે બાપાને પહેરાવવાનો હતો. તમે ત્યાં હતા વિદ્યારત્ન સ્વામી વખતે? શિમલા ગામના બાળકો ત્યાં આવ્યા હશે અને કંઈક પ્રસંગ એવો બન્યો કે બાળકો બાપા માટે દાણીનો હાર બનીને લઈને આવ્યા હતા અને પછી સ્વયંસેવકો કીધું કે અત્યારે તમે ક્લોક રૂમની અંદર કે અથવા તો ટેન્ટની અંદર સામાન મૂકી દો. સામાન મૂક્યો અને પછી તો ત્યાં સુરતની અંદર કાદવ કીચડ દૂર હશે અને કેટલાક ભૂંડ ફરતા હશે અને પેલો હાર ખૂબ જ સુંદર બાળકોએ મહેનત કરીને ભક્તિભાવથી બનાવ્યો હતો, એ પેલા ભૂંડે હાર બગાડી નાખ્યો. એકદમ વિચિત્ર એ દાણીને બધું ચૂંથી નાખ્યું અને પછી બાળકો એકદમ દુઃખની અંદર આવી ગયા, ઉદાસ થઈ ગયા કે બાપા માટે આટલો ભક્તિભાવથી હાર બનાવ્યો તો આવી બધી ઘટના બની ગઈ. સ્વામીજીને જ્યારે જાણ થઈ અને બાપાએ સામેથી હાર મંગાવ્યો, સ્વામીએ હાર મંગાવ્યો અને સ્વામીએ પોતે કીધું કે બાળકોએ ભક્તિભાવથી હાર બનાવ્યો છે તો આપણે હાર અંગીકાર કરીએ. સ્વામીએ બાળકોને બાજુમાં ઊભા રાખી અને ગ્રુપ ફોટો પણ કંઈક પડાવ્યો. જો માન હોય તો ક્યારેય વ્યક્તિ આ રીતે સ્વીકાર ન કરી શકે, ગમે તેટલું માન સન્માન મળે છે પણ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એ સહેજ પણ પેલા ફૂલણસી કાગડા જેવા થતા નથી. આ ભગવાન અને સંત એ આપણા સૌ માટે આદર્શ છે, પરંતુ દક્ષ પ્રજાપતિએ ભગવાન અને સંતનો સમાગમ કર્યો નથી એટલે સાચી મોટપ એ પોતે પચાવી શકતા નથી. એણે આ વિશિષ્ટ યજ્ઞનું આયોજન કર્યું અને તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું કે આપણા ઘરે યજ્ઞની અંદર તમારે આવવાનું છે. કંકોત્રીઓ બધાને ત્યાં મોકલી દીધી છે, શિવના ઘરે જ કંકોત્રી મોકલી નહીં હા, અને દરેકના ઘરે કંકોત્રી ગઈ. એની અંદર પાછો રૂટ પણ લખીને મોકલ્યો છે, કૈલાસ ઉપરથી જ ઉડીને આવવું બધાએ.
પેલા કે પણ અમારે બીજો રસ્તો નજીક પડે છે. ના કે કૈલાસ ઉપરથી જ આવજો. શાના માટે? કારણ કે કૈલાસ ઉપર શિવને પાર્વતી બેઠા હોય એટલે થોડું ઘણું બતાવવા માટે, થોડો ઘણો જે કંઈ દુઃખનો વધારો થયો એ ખરું. આ પ્રકારની માણસની ભાવના સતત બીજાને બતાવ્યા કરશે, દુઃખી કરવાની ભાવના. દેવો પણ કૈલાસ ઉપરથી વિમાનની અંદર બેસીને જવા લાગ્યા છે. અને પછી આજુબાજુના પડોશી હોય ને, કૈલાસની આજુબાજુ રહેતા હોય, એને ખબર હોય કે શિવ પાર્વતીને તો આમંત્રણ મળ્યું નથી, છતાંય પૂછવા જાય એ કે તમારા ઘેર કંકોત્રી નથી આવી? ના કે અમારા ઘેર નથી આવી. આ પ્રમાણે હેરાન કરવાની વૃત્તિ, એ કે તમારા બાપુજી યજ્ઞ કરે છે ને તમારા ઘેર કંકોત્રી નહીં, તમારી જગ્યાએ હું હોઉં ને તો બાપની સામે કેસ જ કરું. આ પ્રકારે જાત જાતની વૃત્તિ પ્રવૃત્તિ એ સતત હેરાન કરવાની કરી રહ્યા છે. સતીએ જોયું કે ઉપરથી આકાશમાંથી વિમાન જાય છે અને દેવતાઓની સ્ત્રીઓ અપ્સરાઓ નવા નવા કપડાં એ બધા પહેરી પહેરી નવા નવા ઘરેણા ધારણ કરી અને ઉપરથી જાય છે. અને બરાબર ઉપરથી જતા હોય ને ત્યારે કૈલાસ ઉપરથી પસાર થતા ત્યારે જ ઓન મારે છે. નહીં, ઘણા લોકો છે ને બીજાને બતાવવા ઓન મારે, નવી ગાડી લાયા હોય ને ઘર આગળથી પસાર થાય ને ત્યારે બરાબર ઓન મારે, ભાઈ સાહેબ ખબર પડી તમે નવી ગાડી લાયા છો, નવી ઘડિયાળ લાયા, પૂછશે કેટલા વાગ્યા આમ બતાવવા માટે. એમ ઉપરથી ઓન મારે ને ઓન ના સંભળાય જ પેલા બૈરા ઉપરથી બંગડીઓ ખખડાવે કે કંઈક થોડો ઘણો પ્રયત્ન થયો. અને સતીની નજર ઉપર ગઈ ખરી અને પછી જોવે અને કે ચાલો કે ટાઈમ થઈ ગયો છે યજ્ઞનો. અને સતીને કેવી બળતરા થાય કે બાપે આપણને જે આમંત્રણ આપ્યું નથી, જવાનો સંકલ્પ છે છતાં પણ જઈ શકે એવું નથી. પ્રેમથી પોતે એકદમ આકડા ઉતાવળા બની ગયા છે. ગભરાતા ગભરાતા એ શિવજી પાસે જાય છે અને શિવજીને કહે છે પિતાના ઘરે મોટો ઉત્સવ છે, આપની આજ્ઞા હોય તો હું દર્શને જઉં. શિવજી પોતે બોલ્યા, કહે હું નિક મોરે હું મને બાવા, ઇહ અનુચિત નહીં નેવત પઠાવા. એક આદર્શ પતિએ કેવો ઉત્તર આપવો જોઈએ પાછા શિવજી આપણને શીખવે છે. શિવજી શું બોલ્યા? શિવ જાણે છે કે સતીએ કપટ કર્યું છે, જવાનો ખોટો આગ્રહ કરે છે, છતાં પણ શિવ બોલ્યા કે આપે સારી વાત કહી, આપની વાત મને પણ ગમી, પણ આપણને આમંત્રણ મળ્યું નથી એટલે વગર બોલાવ્યા આપણાથી જઈ શકાય નહીં. પહેલું સંબોધન કેવું કર્યું? પહેલી વાત કે તમે જે વાત કરી ખૂબ સારી વાત કરી, મને પણ ગમી, પરંતુ આપણે જવાય નહીં કારણ કે આપણને આમંત્રણ મળ્યું નથી. મિત્ર સ્વામી પિતા કે ગુરુના ઘરે વગર બોલાવ્યા જઈ શકાય, પરંતુ જો આપણો વિરોધ રાખતો હોય તો એના ઘરે જવાની અંદર માલ નથી, ચોક્કસ હાનિ થશે. આપણે જાણતા હોઈએ કે પત્ની ખોટી જીદ કરે છે, છતાં પણ બોલવાની અંદર એક પ્રકારનો વિવેક એ રામાયણ આપણને શીખવે છે, શિવનું જીવન આપણને શીખવે છે. અતિશય આગ્રહ થતો હોય કંઈક વસ્તુની ખરીદી માટે, ક્યાંક ફરવા જવા માટે, આપણને ખબર હોય કે આપણી સ્થિતિ સારી નથી, સમય નથી, આપણી રુચિ નથી, છતાં પણ ઘરની અંદર પરસ્પર અપમાન બોલીને ન કરી નખાય, એમ કહી શકાય પ્રેમથી કે આપે સારી વાત કરી, તમે જે વાત કરી મને પણ ગમી, પણ આ વખતે આપણી સ્થિતિ નથી, આ વખતે સમય નથી, મારો વિચાર જરાક થોડોક જુદો છે. આ રીતે પરસ્પર વાર્તાલાપ કરીએ તો ઝઘડો થતો ટળી શકે, પરંતુ સતી એ માનવા માટે તૈયાર નથી કારણ કે દક્ષના દીકરી છે, અહંકારને વશ પોતે થયા છે. શિવ સમજાવવાનો પ્રયત્ન કરે છે, શિવ કહે છે કે તે મારો શત્રુ છે, તેથી તેને કે તેના અનુયાયીને જોવાની અંદર પણ માલ નથી, તમે જશો તો ત્યાં સારું નહીં થાય. સતી માનતા નથી, શિવે મૌન સેવી લીધું છે. સતી ઘરની અંદર જાય કૈલાસ ઉપર, ફરીથી પાછા બહાર આવે, સંબંધીઓના વિમાન જોવે અને ફરીથી પાછા આકડા ઉતાવળા થાય, ઘડીક બહાર જાય ઘડીક અંદર આવે, ઉપર ઇશારા કરી કરી અને તરત પોતે દેવતાઓના વિમાનની અંદર કહે છે કે મારે આવવું છે, પણ આ ઘરવાળા ના પાડે છે. સતી એકદમ આકડા ઉતાવળા બની ગયા છે, આંખની અંદરથી આંસુ નીકળવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું છે, શંકર તરફ રોષ દ્રષ્ટિથી પોતે જોવા લાગ્યા છે, હમણાં જાણે શંકરને બાળી દેશે એમ એકબીજા હોઠ એ બરાબર બીડવા લાગ્યા છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને શિવને કીધા વગર ચાલવા લાગ્યા, શિવને કહેવા પણ ન રહ્યા અને ખરેખર બાપના ઘરે યજ્ઞની અંદર જવા માટે નીકળી ગયા. બાળ હઠ જોગી હઠને સ્ત્રી હઠ, શિવજીનું પણ કાંઈ તેઓની આગળ ચાલ્યું નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહીં નનમાને તાગેર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. જે આવ નહીં આદર નહીં તાગેર કદી ન જઈએ, પણ છતાં પણ સતી આ વાત માની ન શક્યા. સતી ગયા, શિવજીએ તેની પાછળ પાછળ શિવના કેટલાક ગણોને મોકલ્યા. સતી એ પોતે વિચિત્ર બુદ્ધિયુક્ત થઈને જાય છે, પણ શિવજી સજ્જનતા છોડતા નથી, પોતાની એમની પત્નીની પાછળ પાછળ થોડાક ગણોને મોકલ્યા કે કંઈક વિપરીત સ્થિતિ થાય તો પ્રસંગ તમે સાચવી લેજો. આ બાજુ શિવના ગણો પણ તેઓની પાછળ ગયા છે, પિતાના ઘરે પહોંચ્યા, પણ દક્ષ પ્રજાપતિએ આદેશ આપ્યો હતો કે મારો જમાઈ કે મારી દીકરી આવે તો કોઈએ માન સન્માન ન કરવું, એને સેટ પણ આગતા સ્વાગતા પણ ન કરવી, કોઈએ સન્માન ન કર્યું. માન કેવી પરિસ્થિતિ સર્જી શકે છે? એક માન પોતાની પુત્રીનો વાંક નથી, છતાં પણ આ પ્રકારે પુત્રી ઉપર પણ દોષારોપણ કરી શકે છે. પછી લખે છે તુલસીદાસ, સાદર ભલેહી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. કેવળ એક માતા એને પ્રેમથી મળી, માં તે માં બીજા બધા વગડાના વા.
ગમે તેટલી પરિસ્થિતિની અંદર પણ માતા એ પોતાનો પ્રેમ બાળક તરફથી એ વિછોડી શકતી નથી, એના તરફ મોઢું ફેરવી શકતી નથી. એટલે એની માતા પ્રેમથી મળી, પરંતુ એની જે બહેનો હતી એ બધી બહેનોએ મશ્કરી કરી. સતીની બહેનો મશ્કરી કરવા લાગી અને પછી સતીને કહે છે કે શું આપણા જીજાજીની ઉંમર, અમારા જીજાજીની ઉંમર કપડાં પહેરવા જેટલી થઈ ખરી? જીજાજી હવે મોટા થયા ખરા, કપડાં જાતે પહેરતા શીખે એવા સમજુ થયા છે ખરા? કારણ કે શિવજી કંઈ દિગંબર સ્થિતિમાં રહેતા અને કપડાં ધારણ નહોતા કરતા, સામાન્ય એ પોતે વલકલ વસ્ત્ર જેવું ધારણ કરતા હતા. સારા આ લોકોના પતિદેવ જેવા કપડાં ધારણ કરતા હતા એવા નહોતા પહેરતા. એટલે મેણા મારે છે કે અમારા જીજાજીની ઉંમર કપડાં પહેરવા જેવી થઈ ખરી, અને જો કપડાં તમારે ખૂટતા હોય તો અમારા પતિના જૂના ઘણા વધેલા છે. આ પ્રકારે સતીની બહેનો મેણા મારી રહી છે, મકાનની સગવડ થઈ કે નહીં, ભાડે પણ ઘણા મળે છે, ભાડે રાખી લો, કંઈક મકાન બનાવો, લગ્નથી આટલા વર્ષ થયા ઘરનું ઘર થયું નથી. આ પ્રકારે મેણા ટોણા એ સતીની બહેનો એ બનાવ્યા કરે છે, નવા દાગીના બનાવ્યા કે નહીં. આ પ્રમાણે સતત સતીની અંદર આકળતા વ્યાપે એવા શબ્દો પોતે બોલી રહ્યા છે. સતી આ બધા મેણા સાંભળ્યા અને વિશેષ અકળામણ થઈ, પોતાના પિતાએ પણ કંઈ ભાવ ન પૂછ્યો, યજ્ઞની અંદર શિવનો ભાવ ન જોયો, ભાગ ન જોયો, અને શિવજીનું અપમાન થતું જોઈ અને સતી એકદમ અકળાઈ ગયા અને પોતાના પિતાને ઠપકો આપતા બોલવા લાગ્યા, શંકર તો અજાત શત્રુ છે, એ શંકરનો વિરોધ તમે શા માટે કર્યો? સમગ્ર સભાને ઠપકો દેતા પોતે બોલ્યા, સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જિન શંકર નિંદા, સો ફલુ તુરત લહબ સબ કાહુ બલિ પાતી પછી તાબ પિતાહુ, સંત શંભુ શ્રી પતિ અપબાદા સુનિય જહા તહા અસીમર જાદા. સતી એ પોતે કહે છે કે જેણે શંકરની નિંદા કરી, જેણે શંકરની નિંદા સાંભળી એને પણ ફળ મળશે. જ્યાં સંતની નિંદા થતી હોય, જ્યાં ગુરુની નિંદા થતી હોય, જ્યાં ભગવાનની નિંદા થતી હોય, એ જે સાંભળશે એને પણ ચોક્કસ પાપ લાગશે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ, ગુરુ, ભગવાન, ધર્મ અને દેશની નિંદા ક્યારેય કરવી નહીં અને ક્યારેય સાંભળવી પણ નહીં. પતિની નિંદા કોઈ પત્નીએ ક્યારેય પોતાના પતિની નિંદા કરી ન શકાય. ગુરુની નિંદા આપણે જેના ચરણે ગયા છે, જેના આધારે આપણો મોક્ષ થવાનો છે, એનું વાંકું કે અભાવગુણની વાત ક્યારેય ન કરી શકાય. આપણે તો ન કરીએ પણ કોઈ બોલતું હોય તો એ સાંખી પણ ન લેવાય, એ સાંભળી પણ ન લેવાય. હાડેવાના દેસાઈ કાકા હતા, એના ભાણેજને ભણાવીને મોકલ્યો, યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનું પુસ્તક છે, એના ઉપર સ્વામીજીની બાજુમાં જે વૃદ્ધ કાકા ઊભા છે એ હાડેવાના દેસાઈ કાકા, એનો ભાણેજ એ પરદેશ ભણીને આવ્યો અને ભણીને ઘરે આવ્યો અને તરત પોતે શાસ્ત્રીજી મહારાજનું, યોગી બાપાનું વાંકું ઘસાતું બોલ્યો અને તરત જ આ દેસાઈ કાકા એકદમ ઉકળી ઉઠ્યા અને પોતે બોલ્યા કે જો સહેજ પણ શબ્દ મારા શાસ્ત્રીજી મહારાજની વિરુદ્ધ બોલીશ તો તારી જીભ ખેંચી કાઢીશ. અને ત્યાર પછી પોતાના ભાણેજ સાથેનો સંબંધ માત્ર કાપી નાખ્યો. આપણા ગુરુનું ઘસાતું બોલે એની સાથેનો કોઈ સંબંધ પણ ન હોય, પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન થાય, છતાં પણ કોઈ માણસ ન માને, તો પછી એની સાથે યોગ્ય વર્તન, ઉચિત વર્તાવે આપણે કરવો જ રહ્યો. નિર્ગુણ સ્વામી પોતે શું બોલતા, લિખિત યજ્ઞ પુરુષદાસમાં લખે છે કે મારી હાજરીમાં કોઈ જાકે પ્રા પણ કહી ન શકે, જાગા કે પ્રાગા શું પણ એનો પહેલો અક્ષર પણ ન બોલી શકે. મારી હાજરીમાં જાગા ભક્ત કે પ્રાગજી ભક્તનું કોઈ ઘસાતું ન બોલી શકે, એમ આપણી હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજ આપણા વિશ્વવંદનીય ગુરુવર્ય એનું ઘસાતું બોલીએ તો આપણે પણ એટલા જ પાપના અધિકારી બનીએ છીએ. એટલે ગુરુનું ઘસાતું બોલવું નહીં, સાંભળવું નહીં. પછી કહે છે ભગવાનનું ઘસાતું ન બોલવું. મહારાજે તો આપણે રોજ પ્રાર્થનામાં ગાઈએ છીએ, નિંદત નહીં કોઈ દેવકુ, કોઈ દેવતાની નિંદા ન કરવી, ભગવાનનું ઘસાતું બોલવું નહીં ને ભગવાનનું ઘસાતું સાંભળવું નહીં. ભાવનગરની કચેરીની અંદર તતાણાનો મૂળુચ્ચારણ પોતે ત્યાં આવ્યો હતો અને એ વખતે વજયસિંહ બાપુએ કીધું કે સ્વામિનારાયણનું ઘસાતું કંઈક બોલ, અને ચારણ હતો એટલે પોતે સ્વામિનારાયણ ભગવાનનું ઘસાતું બોલવા લાગ્યો. આ સાંભળ્યું નરસિંહ જોશીએ, પેલો તો ચારણ હતો, આ તો બિચારો બ્રાહ્મણ હતો, છતાં પણ સહન ના થયા, આકરા વેણ મારી અને તાત્કાલિક એને ત્યાં બંધ કરી દીધો. મહારાજે વાત જાણીને મહારાજ પોતે બોલ્યા કે અમારું ઘસાતું ન સાંભળ્યું એટલે એને અક્ષરધામ બક્ષી સમે
આપીએ છીએ. ભગવાન અને સંતનું ઘસાતું ન બોલાય પણ ક્યારેય ન સંભળાય. હિન્દુ ધર્મનું પણ ઘસાતું ક્યારેય બોલવું નહીં, ઘસાતું સાંભળવું નહીં. સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદમાં જઈને પાછા ફરતા હતા બોટની અંદર બેસીને, અને બે ક્રિશ્ચનના પાદરીઓ પોતે એ જ બોટની અંદર મુસાફરી કરતા હતા અને મશ્કરી કરવા લાગ્યા. પહેલાં તો વિવેકાનંદના ડ્રેસની મશ્કરી કરી, માથે પાઘડી હતી અને પછી ધોતિયું ઉપવસ્ત્ર લટકતું હતું, આ ડ્રેસની મશ્કરી કરી. વિવેકાનંદે આ સહન કરી લીધું. પણ હિન્દુ ધર્મની જેવી મશ્કરી કરવા લાગ્યા, પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી તો સમજાવટથી માન્યા નહીં. વિવેકાનંદ સ્વામી નજીક ગયા અને એમની તો પડછંદ કાયા હતી, જે આપણે એનો ફોટો જોઈએ છે, સ્ટેચ્યુ જોઈએ છે. નજીક ગયા, બંને પાદરી ઊભા હતા અને બંનેને બગલની અંદર ગાલીને દબાઈ દીધા અને કે જો હિન્દુ ધર્મનું સેટ પણ વાંકું બોલ્યા તો હમણાં દરિયામાં નાખી દઉં. પકડીને દરિયામાં નાખવા ગયા કે ભાઈ સાહેબ હવે નહીં બોલીએ. હિન્દુ ધર્મનું સેજ વાંકું બોલે એ સાચો હિન્દુ હોય, એ ક્યારેય સહન ન કરી શકે. બીજું, ભારત દેશનું ક્યારેય ઘસાતું ન બોલવું, ન સાંભળવું. આજે અમેરિકાનો વાયરો એટલો બધો ફૂંકાઈ રહ્યો છે, એ વખતે સહેજે આપણા મુખની અંદરથી ભારત તો સાવ પછાત છે, ભારત દેશમાં કંઈ ભલીવાર નથી. ભલે અમેરિકા કમાવા જાઓ પણ જે દેશે આપણને જન્મ આપ્યો, ભારત એ કોઈ માટીનો ટુકડો નથી. ભારતને આપણે માતા તુલ્ય ગણીએ છીએ એટલે એનું અપમાન પણ ક્યારેય સહન ન થાય. સુભાષચંદ્ર બોઝ યુકેની અંદરથી આઈસીએસની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા અને પછી લેખિત પરીક્ષા ભારતમાં આપતા હતા કલકત્તાની અંદર. એ વખતે પ્રશ્નપત્ર વાંચ્યું ને સુભાષચંદ્ર બોઝ પ્રશ્નપત્રમાં જવાબ લખતા લખતા ઊભા થઈ ગયા. સામે એક અંગ્રેજ અધિકારી બેઠા હતા અને સુભાષચંદ્ર બોઝે એક વાક્ય વાંચ્યું. વાક્ય શું હતું? આ અંગ્રેજી વાક્યનું ભાષાંતર કરો. અંગ્રેજી વાક્ય એવું હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. મોટાભાગના અંગ્રેજ ઇન્ડિયન સૈનિક એ અપ્રમાણિક હોય છે. આવું વાક્ય અંગ્રેજોએ પ્રશ્નપત્રની અંદર લખીને આપ્યું હતું. આનું ભાષાંતર કરવાનું છે. સુભાષચંદ્ર બોઝ પોતે ઊભા થયા અને પછી પરીક્ષકને કહે છે કે આ વાક્યમાં ફેરફાર કરી દો. પરીક્ષક કે વાક્યમાં કોઈ ફેરફાર નહીં થાય, જે પ્રમાણે પ્રશ્નપત્ર કાઢનારાને લાગ્યું એ પ્રમાણે જ વાક્ય લખ્યું છે. સુભાષચંદ્ર બોઝ કહે છે તો હું આઈસીએસની પરીક્ષા નહીં આપું. પેલા માણસે સમજાવ્યું કે તમે લેખિતમાં તો પાસ થઈ ગયા છો, અહીંયા ઇન્ડિયામાં એક પરીક્ષા જ આપવાની છે અને આઈસીએસની પરીક્ષા એટલે આઈએસ લેવલની પરીક્ષા કહેવાય. એ સમયે એ પરીક્ષા આપશો તો કેટલો મોટો હોદ્દો મળશે. એ કે મારે પરીક્ષા નથી આપવી તો કે તમને નોકરી નહીં મળે. સુભાષચંદ્ર બોઝ ઊભા થઈ ગયા, પોતાના હાથમાં પેપર લીધું અને પેપરના વે ટુકડા કરી નાખ્યા. એ કે આ રહી તારી અંગ્રેજોની નોકરી. જે દેશ મારા ભારત દેશના સૈનિકોનું અપમાન કરતો હોય, જે અંગ્રેજો મારા દેશના સૈનિકોનું અપમાન કરતા હોય, એની નોકરી મારે જોઈતી નથી. આ દેશની અસ્મિતા સુભાષચંદ્ર બોઝ પ્રેસિડેન્સી કોલેજની અંદર કલકત્તાની અંદર અભ્યાસ કરતા તે વખતે પ્રોફેસર ઓટન એના પ્રોફેસર હતા. એકવાર હિન્દુ ધર્મનું ભારત દેશનું ઘસાતું બોલ્યા, સુભાષચંદ્ર બોઝે સમજાવવાનો પ્રયત્ન કર્યો, માની ન શક્યા, સમજ્યા નહીં. એકવાર પ્રોફેસર પગથિયા ઉપર ઊભા હશે બીજા માળે અને સુભાષચંદ્ર બોઝ પાછળથી ગયા અને જોરથી ધક્કો મારીને પ્રોફેસરને બે માળથી હેઠા નાખી દીધા. એ કે ભારત દેશ વિશે વાંકું બોલે છે. સુભાષચંદ્ર બોઝને કોલેજમાંથી કાઢી મૂક્યા. એ કે એ સહન કરી લઈશ, એ જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાયે જા. સુભાષચંદ્ર બોઝનું આ સૂત્ર હતું. આજે સ્વતંત્રતા દિન છે. સ્વતંત્રતા દિન એટલે ધ્વજવંદન કરવા માત્રથી પૂરું થઈ જતું નથી. સ્વતંત્રતા દિન એટલે આપણા મનની અંદર એક પ્રકારની અસ્મિતા જાગૃત થાય. થોડીક સ્વતંત્રતાની વાત કરી લઈએ આજના દિવસે. ભારત દેશ જે કંઈ સ્વતંત્ર થયું છે, જરા યાદ કરો કુરબાની જો શહીદ હુએ ઉનકી. જરા યાદ કરીએ આપણે જે લોકોએ આપણા દેશ માટે સહન કર્યું છે. આજથી 58 વર્ષ પહેલાં 1947ની અંદર આઝાદી મળી ગઈ, પરંતુ આઝાદી પામતા પહેલાં કેટલી કુરબાની આપણા દેશવાસીઓએ આપી છે. લાલા લજપતરાયથી માંડી નાના મોટા તમામ બાળકોએ લાહોરની અંદર કલેક્ટર કચેરી ઉપર ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ રાખો એવું આપણા દેશના માણસોએ નક્કી કર્યું કે આપણે ધ્વજ ફરકાવો છે. 11 જેટલા માણસો ત્યાં પહોંચ્યા, ટોળું વળીને ત્યાં ગયા અને કલેક્ટર એ તરત લાઠીચાર્જ કરે, થોડીક વારની અંદર વિખરાઈ જાય, ફરીથી પાછા ભેગા થઈ જાય. ઘડીએ ઘડીએ આવું થાય. કલેક્ટરે પૂછ્યું તમારી શું ઈચ્છા છે? એ કે તમારી કચેરી ઉપર ભારતનો તિરંગો લહેરાવો છે. એ કે કોઈ રીતે શક્ય નહીં બને. કલેક્ટરે ઓર્ડર આપ્યો, 10 જેટલા તોપના પેલા નાળચા આગળ, એની અંદરથી 11 જણા હતા અને એક બાળક છટકી ગયો, સામાન્ય 8 વર્ષનો છોકરો હતો. એ છટકી ગયો અને બાકીના 10 જણાને તોપના નાળચા આગળ બાંધી દીધા અને પછી આ છોકરો છટકી ગયો અને બાકીના 10-એ 10ને પેલી તોપની અંદરથી ગોળા છોડીને ઉડાવી દીધા. પેલો છોકરો છટકી ગયો અને કલેક્ટરની ઓફિસ ઉપર ચડી ગયો, તિરંગો ફરકાઈ દીધો અને જોરથી જયનાદ કર્યો કે ભારત માતા કી, ભારત માતા કી જય બોલ્યો. અને તરત જ કલેક્ટરે ગોળીબારનો આદેશ આપ્યો, પેલા છોકરાને ધ્વજવંદન કરતો કરતો ત્યાં વિંધી નાખ્યો અને છેલ્લે છેલ્લે પણ છોકરાના મુખની અંદરથી એક જ વાક્ય નીકળ્યું, અંગ્રેજો ભારત છોડો.
આઠ વર્ષનો છોકરો મરતી વખતે પણ મુખની અંદરથી શબ્દો કાઢી શકે છે ત્યારે આઝાદી મળી છે. એટલે આ 15 ઓગસ્ટનો દિવસ એ આઝાદીને યાદ કરવાનો દિન છે. સ્વતંત્ર થયા છીએ પણ કોણે કેટલી કુરબાની આપી છે, અંગ્રેજો કેવી કેવી સજા કરતા. લાલા લજપતરાયના મિત્ર હતા રામેશ્વર કરીને, અંગ્રેજો કેટલી ક્રૂરતાથી આ દેશવાસીઓને મારતા હતા, સૂળી ઉપર સજા કરતા, અણી ઉપર, એક આખી બાલાની અણી હોય અને એના ઉપર બે પગની વચ્ચેથી અણી ઘુસાડવાની અંદર આવે, પેટમાંથી પસાર થતી છાતીમાં આવે, ગળામાં આવે અને માથાની અંદરથી બહાર નીકળે. આ રીતે અંગ્રેજો સજા કરતા, ડૂટીની અંદરથી નાખે અને પછી પેલું ગોળ ગોળ ચકડોળ ફેરવે એમ માણસને ફેરવતા જાય અને પેટની અંદરથી ભાલો બહાર નીકળતો જાય. આવી અંગ્રેજોએ ભારત દેશવાસીઓને સજા કરી છે. છતાં પણ ભારત દેશના એ શહીદો એ પોતે ડગ્યા નથી, મરી જઈશું પરંતુ આઝાદી અમે પ્રાપ્ત કરીને રહીશું. ચંદ્રશેખર આઝાદને કોર્ટની અંદર પૂરવામાં આવ્યા, પેલો જજ પૂછે છે, છોકરા તારું નામ શું છે? એ કે આઝાદ. તારી માનું નામ શું? કે ભારત. તારું દેશ શું? એ કે આઝાદી. એના બીજો કોઈ પરિચય જ ના હોય. આ જ અમારો પરિચય કે આઝાદી પ્રાપ્ત કરવી છે જ. ભગતસિંહ નાના હતા, 8 વર્ષની એની ઉંમર હતી, એના દાદાનું નામ અર્જુનસિંહ હતું અને એકવાર ભગતસિંહ પોતાના ખેતરની અંદર રમતા હતા અને પછી ખાડો કર્યો અને ઘરની અંદરથી 303ની એક રાઇફલ હતી. દરબાર એ કુટુંબના હતા એટલે પોતે રાઇફલ ખેતરની અંદર લઈ ગયા, ખાડો કરીને ખાડામાં રાઇફલ અંદર નાખતા હતા. એના દાદા અર્જુનસિંહે પૂછ્યું, બેટા ભગતસિંહ તમે ક્યાં કરી રહ્યો? એ વખતે ભગતસિંહ પોતે બોલ્યા કે દાદાજી બંદૂક વાવું છું. 8 વર્ષનો છોકરો ભગતસિંહ કહે છે કે બંદૂક વાવું છું. એના દાદા પૂછે છે, બંદૂક શા માટે વાવે છે? એ કે અત્યારે બંદૂકોની બહુ કમી છે, બહુ તંગી પડે છે, એટલે હું બંદૂક વાવીશ, એમાંથી મોટો બંદૂકનું ઝાડ થશે, એની ડાળીએ ડાળીએ બંદૂકરૂપી ફળ આવશે અને બધી બંદૂકો લઈને મારા મિત્રોને વેચીશ અને એક એક અંગ્રેજને ગોળીઓથી ઉડાડીને ભારતમાંથી કાઢી મૂકશું. આ ભગતસિંહના નિશાન હતા, આ ધ્યેયનિષ્ઠા હતી 8 વર્ષના બાળકની અંદર. ત્યારે ભારત દેશને આઝાદી મળી છે. જલિયાવાલા બાગના હત્યાકાંડને યાદ કરીએ, 13 એપ્રિલ 1919ના દિવસે જનરલ હેરી ડાયરે જે હત્યાકાંડ કરાયો છે, કેવળ 10 મિનિટની અંદર 1650 ગોળીઓ છોડી અને ભારતવાસીઓનું રક્ત એ વહાવી નાખ્યું છે અને આ લોકોએ આટલું બલિદાન આપ્યું, ત્યાર પછી એ આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. જાપાનની અંદર સુભાષચંદ્ર બોઝ પ્રયત્ન કરવા ગયા હતા આઝાદી ફોનની રચના કરવા, પરંતુ સેકન્ડ વર્લ્ડ વોરની અંદર એવી કઈ ઘટના બની, જાપાન પોતે પરાસ્ત થયું. આ બાજુ અંગ્રેજો અંદમાન નિકોબારની અંદર કાલા પાણીની સજા આપતા હતા, ભારતવાસીઓને કેવી સજા આપતા હતા. જે સમયે ભારતની અંદર 2 બળદો પાસે દિવસમાં 18 પાઉન્ડ જેટલું તેલ, 18 પાઉન્ડ તેલ એ પેલી ગાંચી પેલી ઘાણીની અંદર દળાવવામાં આવતું હતું, ઘાણીની અંદર એ પેલા જે તલ હોય એ અંદર દળવામાં આવતા હતા. જ્યારે ત્યાં અંદમાન નિકોબારની અંદર 3 કેદી પાસે 37 પાઉન્ડ જેવા તલનું આ કામ કરવામાં આવતું હતું. ઉગાડી પીઠ ઉપર ચાબુક મારે, ઉપર કેરોસીન નાખે, ઉપર મરચાની ભૂકી ભભરાવે, ભારતવાસીઓને આ પ્રકારની સજા કરતા. 6.5 ફૂટની હાઇટવાળા એ આપણા એક સેનાની હતા ઉલ્લાસકર કરીને, એને સામાન્ય એક 4x5ની ઓરડીની અંદર પૂરી રાખે, 6-6 મહિના સુધી પૂરી રાખે, સંડાસ પેશાબ બધું ત્યાં જ કરવાનું. આ પ્રકારની સતત ભારે ભારે સજા કરતા, એ સજા સહન ના થાય એટલે બાનસિંહ કરીને આપણા એક સૈનિક હતા, એને સજા કરી હતી તો પોતે પોતાનો શર્ટ કાઢીને મોઢામાં નાખીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે. એકવાર તો કાચની બોટલ પડી હતી, એ કાચની બોટલ લઈને ખાવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજો સજા કરે છે, સહન થતું નથી. આવી આકરી સજા એ આપણા ભારતવાસીઓને ત્યાં કરતા હતા અને પછી જાપાન હારી ગયું, પરાજય થયું. એ વખતે રાઉન્ડ અપ ઓપરેશન અંગ્રેજોએ કરવાનું નક્કી કર્યું. એ ઓપરેશનની અંદર શું કરે છે, ભારતના 700 જેટલા સૈનિકો એ પેલા જેલની અંદર ત્યાં અંદમાન નિકોબારની અંદર પૂર્યા હોય છે, એ બધાને બોટની અંદર બેસાડ્યા, 3 બોટ લીધી અને પછી 30 માઇલ દૂર હેવલોક ટાપુ ઉપર લઈ ગયા. એ ટાપુ ઉપર લઈ ગયા અને પછી બાજુમાં સમુદ્ર ગુગવતો હતો અને 700 જણાને આદેશ આપ્યો કે દરિયાની અંદર કૂદી પડો. હવે દરિયાની અંદર સામેથી કૂદી પડવાનું, એકદમ ઊંડા પાણી, પણ બધાને આદેશ આપ્યો કૂદી પડો. જેટલા કંઈ માણસો કૂદ્યા, ન કૂદ્યા એને ગોળીઓ મારી મારીને અંદર દરિયાની અંદર નાખ્યા. કૂદી પડ્યા પછી પણ પેલો માણસ અંદર ડૂબી રહ્યો છે, એના ઉપર ગોળીબાર કર્યો, સતત મારી નાખવાનો પ્રયત્ન. આટલાથી અંગ્રેજોને સંતોષ ન થયો તો જે માણસો 700 જણા પાણીની અંદર દરિયામાં ડૂબતા હતા એના ઉપર 3 બોટ ફેરવી, કારણ કે બોટની અંદર નીચે પેલો પંખો આવે, મશીન આવે, એ પંખા દ્વારા માણસોને કાપી નાખ્યા ભારતવાસીઓને. એમાંથી કેવળ 2 માણસો બચ્યા હતા, દેવી પ્રસાદને સોદાગર, એ માણસોએ આવી અને પછી ભારતવાસીઓને હકીકતથી વાકેફ કર્યા. આ ટટલી સજાઓ એ અંગ્રેજોએ ભારતવાસીઓને કરી, ત્યાર પછી આઝાદી મળી છે. આજનો આ સ્વતંત્રતા દિન કેવળ ધ્વજવંદન કરવા માત્રથી, ભારત માતા કી જય બોલી દેવા માત્રથી પૂર્ણ થતો નથી. સ્વતંત્રતા દિને આપણે એક સાચા ભારતવાસી તરીકે કંઈક મનની અંદર નિષ્ઠા બાંધીએ, હું ભારતનો છું, ભારતને લાજે, ભારતને છાજે,
એવું કંઈક વર્તન મારું હોવું જોઈએ. ભારતનું કંઈક નામ રોશન કરે એવું કંઈક વર્તન એ મારું હોવું જોઈએ. ભારતનું નામ ક્યારે બોલીએ એવું આપણાથી મુખની અંદરથી શબ્દ પણ નીકળી ન શકે, ક્યારે આચરણ પણ ન થાય એ પ્રકારે અહીંયા સતી વાત કરી રહ્યા છે. શિવજી વાત કરી, સતી પોતે કહી રહ્યા છે કે જ્યારે જ્યારે આવી નિંદા થતી હોય એ ક્યારે સહન ન કરવી જોઈએ. દેશની નિંદા નહીં, ગુરુની નિંદા નહીં, ભગવાનની નિંદા નહીં, પરંતુ આજે કોન્વેન્ટિયા કલ્ચર એટલું બધું બગડી રહ્યું છે, વધી રહ્યું છે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં ભણવા જાય એટલે હિન્દુ ધર્મની ટીકા, ભારતીય સંત પરંપરાની ટીકા, ભારતીય સાધુઓની ટીકા. શું ખ્રિસ્તી ધર્મની અંદર, શું મુસ્લિમ ધર્મની અંદર કોઈ એના ધર્મગુરુઓ કોઈ ભૂલ કરતા જ નથી? છતાં પણ શા માટે આપણે બોલી શકતા નથી? આજે ન્યૂઝપેપરની અંદર, મેગેઝીનની અંદર જેટલી કંઈ ટીકા આવે છે, જેટલી કંઈ નામોશી આવે છે, હિન્દુ સાધુઓ જ ભૂલ કરી રહ્યા છે? સમાજના અન્ય ધર્મના ધર્મગુરુઓ કોઈ ભૂલ કરતા જ નથી, છતાં પણ કોઈ બોલી શકતા નથી? ઘણા માણસો, ઘણા હિન્દુઓ બહુ કેપથી કહેતા હોય છે કે મારે તો સાચે સાચું કહેવા જોઈએ, અમે તો ભલભલાની પોલ બહાર પાડીએ. જો ખરેખર તાકાત હોય ને પોલ બહાર પાડી હોય તો બહાર પાડો ને. ઇમામ બુખારીની દિલ્હીમાં બેઠો છે, એની છે તાકાત ઇમામ બુખારીની પોલ બહાર પાડવાની? છે આપણી શક્તિ? જે પોપ જ્હોન પોલ થોડાક પૈસાના જોરે ધર્મ પરિવર્તન સમગ્ર ભારતની અંદર, આદિવાસી વિસ્તારની અંદર કરાવી રહ્યા છે, છે તાકાત ધર્મ પરિવર્તનની સામે પડવાની? જે કંઈ બોલીએ છીએ હિન્દુઓ જ હિન્દુઓની ગોર ખોરવા બેઠા છે. સાચા હિન્દુ થયા પછી હિન્દુનું જ વાંકું બોલવાનું, હિન્દુઓના જ ભ્રષ્ટાચાર બહાર પાડવાના. ખરેખર તાકાત હોય તો અન્ય ધર્મની અંદર પણ જે છે એને બહાર પાડવા માટે આગળ આવીએ. બીજાનું બહાર પાડવું એવું કહેવાનો મારો આશય નથી, પણ ખરેખર તટસ્થ બનીએ, એક સાચા હિન્દુ બનીએ, એક સાચા ભારતીય બનીએ, હિન્દુ સંત પરંપરાનું ક્યારેય ખંડન ન કરીએ. ભૂલ તો થાય, પણ શું અન્ય ધર્મમાં કોઈની ભૂલ થતી નથી? એટલે હંમેશા ભારતીયના પક્ષમાં ઢળીએ, હંમેશા હિન્દુ સંત શાસ્ત્રને મંદિર એના પક્ષની અંદર ઢળીએ, નહીં તો દક્ષની પુત્રી જેવી આપણી પણ હાલત થશે. જે દક્ષની હાલત થઈ એવી કંઈક હાલત એ આપણી પણ થશે બુદ્ધિના જોરે. જો કંઈક આવું કરવા ગયા તો સતી એ પોતે અહીંયા પધાર્યા છે, શિવનું સન્માન ન થયું, યજ્ઞની અંદર પોતે બળી મૂવા, શિવથી આ સહન ન થયું, શિવના ગણો ત્યાં પધાર્યા, પરસ્પર સામ સામે એ અપમાન થયા, એ પોતે શાપ અપાયા, અને શિવજીના ગણોએ પણ ત્યાં પેલા દક્ષનું બકરાનું મુખ કરી નાખ્યું, સામ સામે ભૃગુ ઋષિના પણ શાપ થયા. મહારાજે મધ્યના 61ની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ આખી ઘટના બની એની પાછળ કયું કારણ છે? કારણ આપો, ઘણાને પૂછાય છે પર્યાવરણની અંદર, વિજ્ઞાનની અંદર, એક વાક્યમાં કહો શું કારણ આપી શકાય? કે દક્ષનો અહંકાર, દક્ષનું માન કેવી પરિસ્થિતિ સર્જી શકે છે, અને સતીની થોડી ઘણી કંઈક હઠ. પરંતુ સતીએ મરતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ જન્મે તો મારા કપટને લઈને શિવજીનો મને વિરહ થયો છે, વિયોગ થયો છે, પરંતુ હે પ્રભુ, મને બીજો જન્મ જે કંઈ આપો એ ખરેખર શિવજી સાથે મારું લગ્ન થાય એવો કંઈક જન્મ મને આપજો, આજીવન શિવનો વિરહ ન થાય, એવી ભગવાનને પ્રાર્થના કરી હતી. અને ભગવાને બરાબર તેઓની પ્રાર્થના સાંભળી, અને દ્વિતીય જન્મ તેઓનો હિમાલયની અંદર થયો છે. હિમાલય અને મેનાના પુત્રી પર્વતસ્ય ઇયમ ઇતિ પાર્વતી, પર્વતની પુત્રી તરીકે પાર્વતી રૂપે જન્મ્યા છે. અને શિવજીને વરવા માટે તેઓ એક ખૂબ આકરી તપશ્ચર્યા કરી છે, તે પૂર્વે નારદજી પધાર્યા છે, અને શિવજીનું જે લગ્ન થાય છે, શિવજીની જે જાન નીકળે છે, એ શિવજીના લગ્ન આપણે આવતીકાલે કરાવીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.